અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને મળી રહે. આપણે સૌ જાણીએ છીએ કે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવવા જઈ રહી છે અને કેન્દ્રીય કેબિનેટમાં એનો નિર્ણય પણ લેવાઈ ગયો છે, ત્યારે સૌ કોઈની નજર છે આ નવી શિક્ષણ નીતિના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર, એટલે કે એના અમલીકરણ ઉપર. તો એવામાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા MHRDનું જે નામ બદલીને હવે શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે, તેના દ્વારા એક લેટર કરવામાં આવેલો છે, તમે અહીંયા જોઈ શકો છો 21/8/2020 રોજ. અને આ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને, પ્રદેશના સેક્રેટરીને, એજ્યુકેશન સેક્રેટરીને ઉદ્દેશીને લેટર કરેલો છે. આ લેટરની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકાય એના સંદર્ભે શિક્ષકો, આચાર્યો અને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા જે માણસો છે એ દરેક કર્મચારીઓ પાસેથી સજેશન માંગવામાં આવેલા છે કે કઈ રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય. એને અનુલક્ષીને ગુજરાતની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો તેમ 24/8/2020 રોજ એક લેટર SSA દ્વારા કરવામાં આવેલો છે અને એની અંદર પણ એનો વિષય તમે જોઈ શકો છો કે સજેશન ફ્રોમ સ્કૂલ ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી ટુ ટેક ધ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસ ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. મતલબ કે આ નવી શિક્ષણ નીતિનો અમલીકરણ માટે, ઇમ્પ્લિમેન્ટેશન માટે એક લિંક આપેલી છે. આની અંદર પણ તમે જોઈ શકો છો, અહીંયા લિંક આપેલી છે. આ લિંક ઉપર કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું એ પણ આપણે જોઈએ છીએ આગળ. તો આ લિંક ઉપર, આ લિંક ઉપર રજિસ્ટ્રેશન કરી અને આપણે એના ઉપર આપણા પ્રતિભાવ, દરેક શિક્ષણ સાથે જોડાયેલા હોય એ દરેક કર્મચારી ગણે આપવાના, આપી શકે છે. એ ક્યાં સુધી આપવાના છે? તો 24/8/2020 શરૂ કરી અને 31/8/2020 દરમિયાન આ કામ તમે કરી શકો છો. તો મિત્રો, આ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે અને એનો વિડીયો પણ અલગથી બનાવેલો છે. તો બધા મિત્રો આમાં પાર્ટિસિપેટ થાવ એ જ. થેન્ક યુ.